નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગામ નમૂના નંબર 2 વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગામ નમૂના નંબર 2ને બીજી કાયમી ઉપજના પત્રક તરીકે ઓળખવામાં આવે છે. તો સરકારી જમીન રેકર્ડમાં ગામ નમૂના નંબર 2માં શું શું માહિતી જોવા મળે છે અને શું 2 નંબરની વિગતો છે તે ઓનલાઈન NERR ઉપર જોઈ શકાય કે કેમ, તે અંગે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ગામ નમૂના નંબર 2 વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, તેમાં સૌ પ્રથમ આપણે જાણીએ કે આ ગામ નમૂના નંબર 2 શું છે. તો ગામ નમૂના નંબર 2 એ ખેતી સિવાયની અને બીજી ખાસ ઉપજ બતાવવા માટેનું એક પત્રક છે. તો આમ મિત્રો, જે ગામ નમૂના નંબર 2નું રજિસ્ટર હોય છે તેમાં ખેતી સિવાયની અને બીજી ખાસ ઉપજ હોય તે નોંધવામાં આવે છે, જેને આપણે બીજી કાયમી ઉપજનું પત્રક કહીએ છીએ. તો આમ જે ગામ નમૂના નંબર 2 છે તે બીજી કાયમી ઉપજના પત્રક તરીકે ઓળખવામાં આવે છે અને આ નમૂનો છે તે 3 અલગ અલગ ભાગમાં નિભાવવામાં આવે છે. એટલે કે જે આ ગામ નમૂના નંબર 2 બીજી કાયમી ઉપજનું પત્રક છે તેને 3 અલગ અલગ ભાગમાં વિભાજિત કરી અને તેને નિભાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોતા જઈએ કે આ ગામ નમૂના નંબર 2માં શું શું વિગતો નોંધવામાં આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી પાસે આ ગામ નમૂના નંબર 2નું રજિસ્ટર નિભાવવામાં આવે છે, પણ આપણને એ ખ્યાલ નથી હોતો કે આ ગામ નમૂના નંબર 2માં શું શું વિગતો નોંધવામાં આવે છે. તો ચાલો હવે આપણે જાણી લઈએ કે તેમાં કઈ કઈ વિગતો નોંધવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે ક્રમ નંબર 1 ઉપર જોઈએ કે સર્વે નંબરોમાં દાખલ કર્યા સિવાયની જમીનો, જેવી કે ગામતળ, રસ્તાઓ અને એવી બીજી ગામ નમૂના નંબર 1માં બતાવેલા ગામના ક્ષેત્રફળના કુલમાં નહીં આવતી જમીનો છે તેની વિગત આ ગામ નમૂના નંબર 2માં નોંધવામાં આવે છે. તો આમ જે ગામતળ, રસ્તાઓ અથવા તો ગામ નમૂના નંબર 2માં જે ગામનું કુલ ક્ષેત્રફળ દર્શાવેલું હોય તેમાં સમાવેશ થતો ન હોય તેવી જે જમીન હોય તેની વિગત આ નંબરમાં નોંધવામાં આવે છે. ત્યાર પછી આપણે ક્રમ નંબર 2 ઉપર જોઈએ કે જે જમીન મૂળ સર્વે નંબર પૈકીની હોય જેમાં પોત ખરાબો પણ સમાવેશ થઈ જાય છે, પરંતુ હાલ જે જમીન મહેસૂલ કાયદાની અને જમીન મહેસૂલ નિયમોની જે જોગવાઈ મુજબ બિનખેતી આકાર લઈ અને બિનખેતીમાં ફેરવી આપવામાં આવેલી હોય તો તેવી જમીનની નોંધ પણ આ નમૂનામાં કરવામાં આવે છે અને આ ભાગમાં જે પ્લોટવાર તમામ વિગતો નોંધવામાં આવે છે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર આપણે જોઈએ કે જે આકારી અને બિન આકારી જમીનો ખેતીના કામ માટે અગર તો ફળઝાડ, બાવળના ઝાડ ઉછેરવા માલિકી હક વગર ખાસ શરતોથી, જુદા દરથી, અગર તો અમુક શરતોથી માફી તરીકે અપાયેલી હોય તેવી ખાસ શરતોથી પટ્ટે અપાયેલી જમીન અને મહેસૂલ માફીથી અપાયેલી જમીન હોય તેની નોંધ પણ આ નમૂનામાં કરવામાં આવે છે. એટલે કે ફળઝાડ માટે, બાવળના ઝાડ માટે અથવા તો અમુક ખાસ શરતોને આધીન કે મહેસૂલ માફીથી આપેલી જમીન હોય તેવી ભાડાપટ્ટે અપાયેલી જમીનની નોંધ પણ ગામ નમૂના નંબર 2માં કરવામાં આવે છે. તો આમ મિત્રો, ગામ નમૂના નંબર 1માં જેવી રીતે આપણે ખેતીની જમીનની ઉપજ દર્શાવેલી હોય છે તેવી જ રીતે ગામ નમૂના નંબર 2માં ખેતી સિવાયની અને બીજી ખાસ ઉપજ બતાવવા માટે ઉપયોગી થાય છે અને બિનખેડાણ જમીનમાંથી આવતી ઉપજની માહિતી મેળવવી હોય તો આ નમૂનામાંથી આપણને સરળતાથી મળી જાય છે. તો હવે મિત્રો, આપણે જાણીએ કે આ ગામ નમૂના નંબર 2ને અલગ અલગ 3 ભાગમાં નિભાવવામાં આવે છે. તો કયા ભાગમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ ભાગ નંબર 1માં શું વિગતો દર્શાવવામાં આવે છે. તો મિત્રો, ગામતળ પૈકીની અને સર્વે નંબરમાં દાખલ નથી તેવી જમીનો પૈકીની જે જમીનો હોય, જેમ કે ઓટલા માટેની પાંખ વધારવા માટે અથવા ઘર માટે આપે ત્યારે, તેની નોંધ છે તે આ ગામ નમૂના નંબર 1ના પહેલા ભાગમાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ભાગ નંબર 2 જોઈએ. તો ભાગ નંબર 2માં સર્વે નંબર પૈકીની જે જમીનો બિનખેતી ઉપયોગ માટે અપાયેલી હોય અને જેના ઉપર ભાડું કે આકાર લેવાના હોય
તે આ ભાગમાં દાખલ કરવામાં આવે છે. એટલે કે મિત્રો, જે કોઈ ખેડૂત છે તે બિન ખેતીમાં ફેરવે અને તે સર્વે નંબરના જે કંઈ પ્લોટ હોય તે પ્લોટની નોંધ છે તે ભાગ બેમાં કરવામાં આવે છે. એટલે કે ગામ નમૂના નંબર બેના બીજા ભાગમાં પ્લોટની નોંધ કરવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, કસરત શાળા માટે કમી દરથી આપવામાં આવેલી જમીનની પણ નોંધ આ ભાગમાં કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, આપણે ક્રમ નંબર 3 જોઈએ કે તેમાં શું વિગત નોંધવામાં આવે છે. તો ગામ નમૂના નંબર 2ના ભાગ 3માં ખેતીના કામ માટે ખાસ શરતોથી આપેલી જમીનની નોંધ થાય છે. આમાં ખાસ જમીન નવસાધ્ય કરવાની અથવા તો કમી આકારથી ખાસ કારણસર ખેડવા આપેલી જમીનો હોય તેની નોંધ કરવામાં આવે છે. તો આમ જે ભાડાપટ્ટે અપાયેલી જમીન હોય તેની વિગત ગામ નમૂના નંબર 2ના ત્રીજા ભાગમાં નોંધવામાં આવે છે. અને આ નમૂનામાં જે જમીનો દાખલ થાય છે તે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડાપટ્ટે અપાયેલી હોય તેવી જમીનો જ દાખલ કરવામાં આવે છે. અને જો 5 વર્ષથી ઓછી મુદત માટેનો પટ્ટો હોય તો તેવી જમીન છે તે જમીનની ઉપજ ગામ નમૂના નંબર 4માં પરચુરણ ઉપજ તરીકે લેવામાં આવે છે. એટલે કે મિત્રો, 5 વર્ષ કે તેથી વધુ સમય માટે જ્યારે ભાડાપટ્ટે અપાયેલી હોય તો તેવી જમીન છે તે ગામ નમૂના નંબર 2ના ત્રીજા ભાગમાં નોંધવામાં આવે છે. પણ 5 વર્ષથી ઓછી મુદત માટેનો પટ્ટો હોય તો તેની નોંધ છે તે ગામ નમૂના નંબર 4માં પરચુરણ ઉપજ તરીકે લેવામાં આવે છે. તો આ પ્રમાણે અલગ અલગ ભાગમાં અલગ અલગ વિગતો નોંધવામાં આવે છે. અને હવે હું તમને જે નમૂનારૂપ ગામ નમૂના નંબર 2 છે તે તમને બતાવું. તો આ પ્રમાણેનો ગામ નમૂના નંબર 2 હોય છે અને આ પ્રમાણે કોલમવાઇઝ તેમાં વિગતો દર્શાવવામાં આવે છે. તો આ દરેક કોલમમાં શું શું વિગતો દર્શાવવામાં આવે છે તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું, જેથી કરી અને ગામ નમૂના નંબર 2માં શું શું વિગતો દર્શાવેલી હોય છે અને ક્યાં શું વિગત દર્શાવેલી હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. હાલની સ્થિતિએ ગામ નમૂના નંબર 2 NERVRની વેબસાઇટ અથવા તો રાજ્ય સરકારની બીજી કોઈ પણ વેબસાઇટ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ નથી. જો તમારે ગામ નમૂના નંબર 2ની વિગતો જોઈતી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં તલાટીકમ મંત્રી પાસે અને શહેરી વિસ્તારમાં કસ્બા કે સિટી તલાટી પાસે જઈ અને ગામ નમૂના નંબર 2ની માહિતી મેળવવાની રહેશે. જો આવનાર સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગામ નમૂના નંબર 2ની માહિતી ઓનલાઈન કરવામાં આવશે તો તેના વિશે અલગથી એક વિડીયો બનાવી અને આપને માહિતગાર કરીશું. તો મિત્રો, આશા રાખું કે ગામ નમૂના નંબર 2 વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.